હેલો ડિયર ફ્રેન્ડ્સ વેલકમ ટુ જ્ઞાન સેતુ બ્રિજ કોર્સ પ્રોગ્રામ બાય ગવર્મેન્ટ ઓફ ગુજરાત એન્ડ સમગ્ર શિક્ષા ગાંધીનગર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેતુ પુસ્તિકામાંથી આપ અલગ અલગ યુનિટ છે એનું જ્ઞાન મેળવી રહ્યા છો આજે આપણે તમારા જ્ઞાન સેતુ પુસ્તિકાના યુનિટ નંબર સેવનની ચર્ચા કરવાના છીએ જેનું ટાઇટલ છે લિસન એન્ડ એક્ટ એટલે કે સાંભળો અને કાર્ય કરો વિદ્યાર્થી મિત્રો આપણે અવારનવાર કાગળમાંથી અલગ અલગ પ્રકારના આકારો બનાવીએ છીએ અને એનો મનોરંજન માટે ઉપયોગ કરીએ છીએ કાગળમાંથી બનતી હોડી કાગળમાંથી બનતા કેમેરા કાગળમાંથી બનતી કાર અને બીજી અસંખ્ય વસ્તુઓ કે જેનો આપણે મનોરંજન માટે ઉપયોગ કરીએ છીએ તો જ્યારે જ્યારે પણ આપણે આવી વસ્તુઓ બનાવીએ છીએ ત્યારે એની કોઈ એક ચોક્કસ પદ્ધતિ હોય છે કેટલીક વસ્તુઓ બનાવતી વખતે આપણે ચોરસ કાગળનો ઉપયોગ કરવો પડે છે તો કેટલીક વસ્તુઓ બનાવતી વખતે આપણે લંબ ચોરસ કાગળનો પણ ઉપયોગ કરીએ છીએ હવે જેવી વસ્તુ બનાવવી હોય એવા પ્રકારના કાગળનો અથવા તો આપણે અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ યુનિટ અંતર્ગત પ્લેન બનાવતા શીખવાનું છે અને તમારી જ્ઞાન સેતુ પુસ્તિકાની અંદર પ્રથમ પેજ ઉપર જ અલગ અલગ ભાગની અંદર પ્લેન કેવી રીતે બની શકે એના સરસ મજાના ચિત્રો આપેલા છે તમારે જોવાનું છે અને એ કઈ રીતે પ્લેન બને છે એના વિશે જાણવાનું છે પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા શિક્ષકની સૂચના મુજબ કાર્ય કરવાનો હેતુ એ છે કે આપણે પ્લેન બનાવવાની જે પદ્ધતિ છે એ શીખીએ એની સાથે સાથે જ્યારે જ્યારે પણ આપણે ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોઈએ ત્યારે એનું અંગ્રેજી શું થાય એનો પણ આપણને ખ્યાલ આવે તો તમે બધા તૈયાર હશો આવી મનોરંજનની પ્રવૃત્તિ કરવા અને મારી સાથે અલગ અલગ એક્ટિવિટી થકી જ્ઞાન મેળવવા માટે તો ચાલો આપણે આજના સેશનની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો તમારા યુનિટ નંબર સેવન જ્ઞાન સેતુ પુસ્તિકાના પેજ નંબર ફોર્ટી સિક્સ ઉપર તમે જુઓ સૂચના લખેલી છે તમારા વાલી કે શિક્ષકની સૂચના મુજબ નીચેની પ્રવૃત્તિ કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને અંતે જ્યારે નવમાં નંબરે તમે પહોંચો છો ત્યારે તમે જોઈ શકો છો કે એક કાગળનું પ્લેન તૈયાર છે તો આ ખૂબ જ સરળ પ્રવૃત્તિ છે એ તમારે જાતે કરવાની છે અને ક્યાંય તકલીફ લાગે તો તમે તમારા શિક્ષક અથવા તો મોટા ભાઈ બહેનની મદદ લઈ શકો મને ચોક્કસ ખાતરી છે કે પ્લેન બનાવવામાં કોઈને મુશ્કેલી પડવાની નથી પણ એના નીચે આપેલી જે ઇંગ્લિશ પ્રોસેસ છે એને જો સમજવામાં મુશ્કેલી લાગે તો ચોક્કસથી આપ આપણા વિષય શિક્ષકની સહકાર લઈ શકો આપણે આગળ વધીએ છીએ અને એના પછીની પ્રવૃત્તિની ચર્ચા કરીએ છીએ જે એક્ટિવિટી ટુ છે રીડ ધ પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો તમારે આ પેરેગ્રાફ વાંચવાનો છે એને એના નીચે આપેલ કેટલાક ટ્રુફોલ્સ અને ક્વેશ્ચન અને એના આન્સર એ તમારે કરવાના છે લેટ મી રીડ ધ પેરેગ્રાફ ફોર યુ Mosquitoes and flies are nasty pets. They spread malaria, cholera, and typhoid. We have swarms of flies and mosquitoes in monsoon and winter. We try to kill them, but it is very difficult to catch a fly or mosquitoes. So, we become the victims of their bites. વી એપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ્સ બટ they are નોટ મચ ઇફેક્ટિવ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલો અંગ્રેજી પેરેગ્રાફ છે એને સમજવાની કોશિશ કરશો તમારે તમારી પાસે રહેલી જે ડિક્શનરી અને સ્માર્ટફોનની અંદર તમે જો કોઈ ઇંગ્લિશ ડિક્શનરીનો ઉપયોગ કરતા હોય તો એની અંદર તમને અઘરા પડતા શબ્દો છે એને નાખશો અને એના અર્થ જાણવા માટેનો પ્રયત્ન કરશો તો જોઈએ કે આ પેરેગ્રાફના આધારે ચોક્કસ પ્રકારના પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે તમારા જ્ઞાન સેતુ પુસ્તિકાના પેજ નંબર ફોર્ટી સેવન પર રાઈટ ટ્રુ ઓર ફોલ્સ હવે પેરેગ્રાફ એટલો બધો સરળ છે કે તમે જો જાતે આ બધા જ ટ્રુ ફોલ્સ છે એ શોધવાનો પ્રયત્ન કરો તો એમાં ચોક્કસથી સફળ થઈ જાઓ પણ ચાલો હું તમને કેટલાક વાક્યોની અંદર મદદ કરીશ અને જે બાકી રહેતા વાક્યો છે એને તમારે જાતે પૂર્ણ કરવાના છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખશો કે જ્યારે એક્ટિવિટીના ક્વેશ્ચન આન્સરની અહીંયાથી ચર્ચા થતી હોય ત્યારે આપણે સાથે લખીશું નહીં એને સંપૂર્ણ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું અને જ્યારે આ સેશન પૂર્ણ થાય ત્યાર પછી જ આપણે ચોક્કસ જવાબો લખવાનો પ્રયત્ન કરીશું અને એ સમય દરમિયાન જો આપને જવાબ લખવામાં કોઈ મુશ્કેલી લાગે તો આપ આપના મોટા ભાઈ બહેન તથા વિષય શિક્ષકની મદદ લઈ શકો છો તો એમ જ કરવા માટે આપ સૌને વિનંતી છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ફર્સ્ટ સેન્ટેન્સ મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર એનિમલ્સ દેટ્સ અ વેરી ડિફરન્ટ સેન્ટેન્સ હમણાં તમે જે પેરેગ્રાફ વાંચો એની અંદર ક્યાંય પણ એનિમલ શબ્દ છે નહીં અને અહીંયા આપણને એવું વાક્ય આપેલું છે

એનો ડિક્શનરી મિનિંગ જોવાનો તમે પ્રયત્ન કરો શબ્દ આપેલો છે પેસ્ટ અને એનો જો ડિક્શનરી મીનિંગ જોવાનો પ્રયત્ન કરો તો ચોક્કસથી ખ્યાલ આવે કે ધે આર કાઇન્ડ ઓફ એનિમલ્સ યસ અને એટલા માટે જો આપણે પેરેગ્રાફમાં આપેલા પ્રથમ વાક્યની અહીંયા આપેલા પ્રથમ વાક્ય સાથે સરખામણી કરીએ તો ખ્યાલ આવે કે બંને એક જ જેવો અર્થ પ્રગટ કરે છે સાચું અને એટલા માટે આ વાક્યનો જવાબ છે ટ્રુ ઇટ મીન્સ ધીસ ઇઝ ટ્રુ બીજા નંબરનું વાક્ય વિદ્યાર્થી મિત્રો તમારે જાતે કરવાનું છે ફ્લાઇઝ મેક સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન સેન્ટેન્સ નંબર થ્રી મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ સ્પ્રેડ ડિસીઝ મતલબ કે આ જે ઇન્સેક્ટ છે એ અલગ અલગ પ્રકારના રોગ સ્પ્રેડ કરે છે યસ એન્ડ ધેટ્સ વાય ધીસ સેન્ટેન્સ ઇઝ અગેઇન ટ્રુ આ વાક્ય પણ મિત્રો સાચું છે વેરી નાઇસ ટોકિંગ અબાઉટ ફોર્થ સેન્ટેન્સ

ચાર પ્રશ્નો આપેલા છે એમાંથી આપણે પ્રથમ બે પ્રશ્નોની ચર્ચા કરીશું અને બાકીના જે બે પ્રશ્નો છે એ તમારે જાતે કરવાના છે ફર્સ્ટ ક્વેશ્ચન ધેટ યુ કેન સી ઓન ધ સ્ક્રીન આર મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ પેસ્ટ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે પ્રશ્નની અંદર છેલ્લાથી બીજા નંબરનો જે શબ્દ છે મેસ્ટી એ પ્રિન્ટિંગ મિસ્ટેક્સ છે એની જગ્યાએ તમારે નેસ્ટી પેસ્ટ એવું સમજવાનું છે આર મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ નેસ્ટી પેસ્ટ શું મોસ્કિટોઝ અને ફ્લાઇઝ છે એ ઉપદ્રવ મચાવનારા જીવો છે તો એનો જો જવાબ તમે શોધ્યો હોય તો ખ્યાલ આવી જ જાય કે એ જવાબ છે એ યસ છે યસ અને એટલા માટે હવે જવાબ કેવી રીતે લખી શકાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો તો યાદ રાખવાનું છે કે સૌથી પહેલા યસ અથવા નો અને ત્યાર પછી ફરજિયાત કોમા એટલે કે અલ્પ વિરામ મૂકીશું યસ કોમા અને પછી મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેટ્સ આ રીતે તમારે સેન્ટેન્સને પૂર્ણ કરવાનું છે વાત કરીએ છીએ બીજા નંબરના ક્વેશનની વિચ ડિસ ઇઝ ધે સ્પ્રેડ વિદ્યાર્થી મિત્રો અહીંયા દે એટલે મોસ્કિટોઝ અને ફ્લાઇઝની વાત છે તો પ્રશ્ન એવું કહેવા માગે છે કે આ જીવો છે એ કયા કયા પ્રકારના રોગ છે એ ફેલાવે છે હવે ત્રણ રોગની વાત આપણા પેરેગ્રાફની અંદર કરેલી છે એટલે આ પ્રશ્ન માટેનો સાચો જવાબ આ રહ્યો દે સ્પ્રેડ મેલેરિયા કોલેરા એન્ડ ટાઈફોઇડ એટલે કે તેઓ આ જીવો છે તે મેલેરિયા કોલેરા અને ટાઈફોઈડ જેવા રોગ છે એ ફેલાવે છે ને સરળ તો જો તમે પેરેગ્રાફ બરાબર વાંચવાનો પ્રયત્ન કરો તો ચોક્કસથી કોઈ પણ જવાબની અંદર મુશ્કેલી પડે નહીં મને ખાતરી છે કે તમે બધા ખૂબ સરસ રીતે આ કામ કરી શકશો તો ચાલો હવે આપણે આગળની પ્રવૃત્તિ કરીએ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તમારા જ્ઞાન સેતુ પુસ્તિકાના પેજ નંબર ઉપર એક્ટિવિટી નંબર થ્રી સૂચના છે લેમન જ્યુસ બનાવવાના સ્ટેપ્સ આડા આવળા થઈ ગયા છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખવાના છે અહીંયા આપેલી લેમન જ્યુસ બનાવવાની જે પ્રોસેસ છે એના સ્ટેપ્સ આડા આવળા થઈ ગયા છે બરાબર બધા જ વાક્યો વાંચીએ એટલે આપણને ખ્યાલ આવે કે કયું વાક્ય પ્રથમ લખવાનું છે અને કયું વાક્ય છેલ્લે લખવાનું છે આ પ્રવૃત્તિના આધારે તમારે તમારા ઘરમાં થતી અન્ય પ્રવૃત્તિઓની પણ ઓબ્ઝર્વેશન કરવાનું છે જેમ કે તમારી માતા છે એ જ્યારે ચા બનાવે છે ત્યારે તમારે જોવાનું કે પહેલાં એ શું કરે છે અને અંતે જ્યારે ચા તૈયાર થાય ત્યાં સુધીની જે પ્રોસેસ છે એ તમારે નોંધવાની છે એટલે આપણને ખ્યાલ આવે કે કઈ પ્રોસેસ છેલ્લે અને કઈ પ્રોસેસ પહેલાં થઈ હતી ચાલો તો અહીંયા આપણે લેમન જ્યુસના જે સ્ટેપ્સ કે જે આડાવડા થઈ ગયા છે એને બરાબર ક્રમમાં ગોઠવીએ અને યોગ્ય રીતે લખવાનો પ્રયત્ન કરીએ પ્રથમ નંબરનું વાક્ય અહીંયા આપેલું છે પોર સમ વોટર ઇન ધ ગ્લાસ હું તમને બધા જ વાક્યો સમજાવી દઉં એટલે તમારી વૈચારિક શક્તિનો ઉદય થાય પ્રથમ વાક્ય કહે છે કે ગ્લાસમાં પાણી રેડો નંબર ટુ ટેકઆઉટ ધ લેમન સીડ્સ લીંબુમાંથી એના બીજ કાઢી નાખો નંબર થ્રી સ્ક્વીઝ અ લેમન ઇન્ટુ ધ ગ્લાસ પાણીમાં લીંબુ છે બરાબર નીચો નંબર ફોર કટ અ લેમન લીંબુને કાપો નંબર ફાઈવ એડ અ સ્પૂન ઓફ સુગર એક ચમચી ખાંડ ઉમેરો નંબર સિક્સ મિક્સ ઓલ ધીસ થિંગ્સ વેલ વિથ અ સ્પૂન એટલે કે આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરો નંબર સેવન એડ સમ સોલ્ટ ઇન ધ વોટર થોડુંક મીઠું એની અંદર ઉમેરો એન્ડ ધ લાસ્ટ વન ઇઝ યોર લેમન જ્યુસ ઇઝ રેડી તમારો લેમન જ્યુસ છે એ તૈયાર છે બરાબર તમે સાંભળ્યું કે અલગ લેમન જ્યુસ બનાવવા માટેની કેટલીક બાબતો લેમન જ્યુસ બનાવવાના સ્ટેપ્સ આડા આવડા થઈ ગયા છે હવે જો તમે બરાબર આ સાંભળ્યું હોય તો ચોક્કસથી તમે તો ગણતરી પણ કરવા લાગ્યા હશો અને એને યોગ્ય ક્રમમાં ગોઠવવા પણ લાગ્યા હશો કે કયું વાક્ય પ્રથમ આવે છે અને કયું વાક્ય છેલ્લે આવે છે આ પ્રોસેસને યોગ્ય કરવામાં ચાલો હું આપની મદદ કરું વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલા આડાઆડા સ્ટેપ્સમાંથી પ્રથમ નંબરે આવશે તમે જોઈ શકો છો પ્રથમ વાક્ય પ્રથમ સ્થાને છે એટલે કે આપણે લીંબુ જ્યુસ બનાવવું હોય તો પ્રથમ તો ગ્લાસમાં પાણી લેવું પડે અને જે પ્રથમ ક્રમે આપેલું છે વેરી નાઇસ બીજા નંબરનું વાક્ય કયું આવશે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ત્યાર પછી તમારે કટ અ લેમન લીંબુને કાપવું પડે લીંબુ ન કાપો ત્યાં સુધી આગળની કોઈ પ્રોસેસ થશે નહીં એટલે ચોથા નંબરનું વાક્ય અહીંયા બીજા ક્રમે આવશે ત્યાર પછી મિત્રો ત્રીજા નંબરે ટેક આઉટ ધ લેમન સીડ્સ આપણે લીંબુ કાપીએ ત્યાર પછી એના બીજ બહાર કાઢી નાખીએ એટલે કે બીજા નંબરનું વાક્ય ત્રીજા ક્રમે આવશે એક્સલન્ટ ત્યાર પછી હવે આપણે લીંબુના દાણા કાઢી નાખ્યા પછી એને શું કરવાનું હોય તો એને આપણે પાણીમાં નીચોવીશું એટલે કે ત્રીજા નંબરે આપેલું સેન્ટેન્સ એ ચોથી પ્રક્રિયા છે ગ્રેટ ત્યાર પછી પાંચમા નંબરે તમે જોઈ શકો છો વાક્ય છે એ અરેન્જ કરેલું જ છે એટલે કે આપણે એની અંદર થોડીક ખાંડ ઉમેરીશું પછી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે એની અંદર થોડુંક મીઠું ઉમેરીશું એટલે કે સાતમા નંબરનું સેન્ટેન્સ છે એ છઠ્ઠા નંબરે આવશે બધી જ વસ્તુઓ મિક્સ થઈ ગયા પછી આપણે એને બરાબર હલાવવાની છે અથવા તો બરાબર એને મિક્સ કરવાની છે એટલે કે છઠ્ઠા નંબરનું વાક્ય છે એ સાતમા ક્રમે આવશે અને માય ડિયર ફ્રેન્ડ્સ લાસ્ટ સેન્ટેન્સ ઇઝ ઓલ અરેન્જ છેલ્લું વાક્ય પણ સરસ રીતે ગોઠવેલું આપેલું છે તમારો લેમન જ્યુસ છે એ તૈયાર છે કેટલાક કિસ્સાની અંદર એવું બની શકે જે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આ લેક્ચરને જોઈ રહ્યા છે એ વિદ્યાર્થીઓ કદાચ એવું પણ વિચારતા હશે કે તેઓ ખાંડની જગ્યાએ મીઠું પ્રથમ ઉમેરે તો ધેટ્સ ફાઇન બધી વસ્તુઓ અંતે તો મિક્સ જ કરવાની છે એટલે જો તમે એ સ્ટેપ્સમાં પ્રથમ પણ લખ્યું હોય તો એનાથી વિશેષ ફરક પડવાનો નથી એટલે યાદ રાખીશું આપણે કઈ રીતે લેમન જ્યુસ બનાવીએ છીએ એના આધારે આપણે આ વાક્યોને ગોઠવવાના છે વિદ્યાર્થી મિત્રો તમારા જ્ઞાન સેતુ પુસ્તિકાના પેજ નંબર ફોર્ટી નાઇન ઉપર એક્ટિવિટી આપેલી છે ફન્ટુસ એવું લખેલું છે ત્યાં આગળ અને ત્યાં ટોટલ ત્રણ શબ્દો આપેલા છે મિત્રો ત્રણ શબ્દોની અંદર જેટલા પણ આલ્ફાબેટ્સનો ઉપયોગ થયો છે એના આધારે તમારે નવા નવા શબ્દો છે એ બનાવવાના છે પછી એ શબ્દ છે એ બે અક્ષરનો પણ હોઈ શકે ત્રણ અક્ષરનો પણ હોઈ શકે ચાર અક્ષરનો પણ હોઈ શકે અને પાંચ અક્ષરનો પણ હોઈ શકે તમે જે શબ્દોમાંથી અન્ય શબ્દો બનાવો એ સંપૂર્ણ અર્થપૂર્ણ હોવા જોઈએ આટલું યાદ રાખવાનું છે ને ખૂબ સરસ અને રસપ્રદ મજા પડી જાય એવું અને વિચારતા કરી મૂકે તેવું વેરી નાઇસ તો એ જે વસ્તુ કે જે તમે વિચારી રહ્યા છો કે ત્યાં તમને મજા પડવાની છે એ પ્રવૃત્તિમાં તમે તમારું ભીજું છે એ લગાવશો એ પ્રવૃત્તિ છે એને ખૂબ જ સારી રીતે કરવા માટેનો પ્રયત્ન કરશો પણ એને કરવી કેવી રીતે આવો પ્રશ્ન તો થાય ને એટલા માટે હું અહીંયાથી તમને કેટલાક ઉદાહરણ બતાવીશ એ ઉદાહરણ આપ જોશો એટલે આપને ખ્યાલ આવશે કે કેવી રીતે આપણે એક શબ્દમાંથી અન્ય શબ્દોને લખવાના છે તૈયાર છો બધા ફંટૂસની અંદર જે એક્ટિવિટી કરવાની છે એના કેટલાક ઉદાહરણો જોઈએ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા એક સ્પેલિંગ જોઈ શકો છો મેંગો પાંચ અક્ષરનો એક નાનકડો સ્પેલિંગ હવે આ સ્પેલિંગને આપણે જોઈએ અને એના અંદરથી કેટલા અર્થપૂર્ણ શબ્દો છે એ બહાર નીકળે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે મેંગોમાંથી પ્રથમ શબ્દ છૂટો પડે છે એન ધેટ ઇઝ આર્ટિકલ એન આર્ટિકલ છે એક્સેલન્ટ હવે તમારે તમારી જાતે વિચારવાનું છે કે કેવા શબ્દો છે એ હજુ છૂટા પડશે ત્યાર પછી એ જ મુખ્ય શબ્દ છે એના આધારે બીજો એક શબ્દ છૂટો પડે છે ઓન મિત્રો સ્વિચ ઓન સ્વિચ ઓફ આવો શબ્દ આપણે સાંભળેલો છે ઓન એટલે ચાલુ કરવું અને ઓફ એટલે બંધ કરવું વેરી નાઇસ તમે જોઈ શકો છો એ પ્રમાણે ઓ અને એન બંને આપણા મુખ્ય સ્પેલિંગની અંદર ઉપયોગ થયેલા છે વેરી ગુડ ત્યાર પછી વાત કરીએ મિત્રો ત્રીજા નંબરે તમે જોઈ શકો છો એને ઉલટું કરી નાખીએ છીએ ઓ એનને ઉલટો કરતાં મળે એન ઓ ધેટ ઇઝ નો ખૂબ જ પરિચિત શબ્દ અને ખૂબ જ ટૂંકો સરસ મજાનો શબ્દ કે જે આપણે ઘણી વખત ઉપયોગ પણ કરીએ છીએ તમારે અહીંયા નોંધવાનું છે કે એક પણ અક્ષર અલગ ન હોવો જોઈએ એટલે કે મેન્ગોની અંદર જે પાંચ અક્ષર ઉપયોગ થયા છે એનો જ ઉપયોગ કરી અને આપણે અલગ અલગ શબ્દો બનાવવાના છે વેરી ગુડ ત્યાર પછી તમે જોઈ શકો છો એ પ્રમાણે ગો એટલે જવ જી અને ઓ બંને અરેન્જ આપેલા છે એક્સેલન્ટ ત્યાર પછી તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એમ મેન એટલે માણસ વેરી નાઈસ કેટલું મજા પડી જાય એક જ સ્પેલિંગમાંથી આપણે અલગ અલગ સ્પેલિંગો શીખી રહ્યા છીએ હજુ પણ કદાચ આમાંથી અલગ અલગ સ્પેલિંગો આપ બનાવી શકો છો પણ યાદ રાખવાનું છે તે અર્થપૂર્ણ હોવા જોઈએ તો એક જ સ્પેલિંગના આધારે આપણે બીજા પાંચ નવા સ્પેલિંગ શીખ્યા વાવ કેટલી સરસ મજા આવે અને આપણા જ્ઞાનની અંદર કેટલો વધારો થાય મજા પડે છે ને ચાલો જોઈએ એક બીજો સરસ મજાનો સ્પેલિંગ તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર ટ્રાન્સપોર્ટેશન મિત્રો ખૂબ લાંબો સ્પેલિંગ ટ્રાન્સપોર્ટેશન આનું આપણે અલગ અલગ શબ્દોની અંદર ડિવિઝન કરીએ અને અર્થપૂર્ણ શબ્દો બનાવવાનો પ્રયત્ન કરીશું તો કેટલાય નવા શબ્દો છે એ તમને જાણવા મળશે વિદ્યાર્થી મિત્રો ટ્રાન્સપોર્ટેશનમાંથી આપણે પ્રથમ શબ્દ અહીંયા છૂટો પાડીએ એટલે સ્પોટ તમે જોઈ શકો છો જે આપણો મુખ્ય સ્પેલિંગ આપેલો છે એની મધ્યમાં સ્પોટ શબ્દ છે એ ગોઠવેલો છે વેરી ગુડ ટ્રાન્સપોર્ટેશન એમાંથી પ્રથમ શબ્દ છૂટો પડ્યો છે સ્પોટ એક્સેલન્ટ ત્યાર પછી બીજા નંબરનો તમે જોઈ શકો છો સ્પેલિંગ વિદ્યાર્થી મિત્રો સ્ટેશન હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે સ્ટેશન છે એ બિલકુલ ગોઠવીને આપેલું નથી પણ હમણાં કહ્યું એ પ્રમાણે તમે કાં તો એ અક્ષરોને ગોઠવો અથવા તો એને આડાવડા ક્રમમાં હોય તો એને સીધા કરો સીધા હોય તો એને આડાવડા ક્રમમાં ગોઠવા પણ અંગ્રેજીમાં જ્યારે તમે કોઈ સ્પેલિંગ તૈયાર કરો ત્યારે એ સ્પેલિંગ અર્થપૂર્ણ હોવો જોઈએ ઓકે લેટ તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સ્ટેશન શબ્દ છે એ આપણા ટ્રાન્સપોર્ટેશનમાંથી જ નવો બનેલો શબ્દ છે ત્યાર પછી ત્રીજા નંબરે સેન્ટ તમે જોઈ શકો છો એસ આપેલો છે એ પણ હાજર છે આઈ પણ હાજર છે એન પણ છે અને ટી પણ છે એ પ્રમાણે રોટેશન યસ તો રોટેશન શબ્દ પણ તમે ઉપરોક્ત જે મુખ્ય સ્પેલિંગ આપેલો છે એમાંથી બનાવી શકો છો એક્સલન્ટ અને આગળ વધીએ અહીંયા છેલ્લો શબ્દ આપેલો છે પોટ પોટ એટલે બંદર હજુ પણ તમે તમારું મગજ છે એ બરાબર આ સ્પેલિંગની અંદર વાપરી શકો અને ટ્રાન્સપોર્ટેશનમાંથી જ હજુ પણ બીજા નવા નવા સ્પેલિંગો તૈયાર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આ તો વાત કરી માત્ર બે સ્પેલિંગની જો બે સ્પેલિંગના આધારે આપણે દસ સ્પેલિંગ યાદ રાખી શકતા હોય અને જો દસ સ્પેલિંગ આપણને શીખવા મળી શકતા હોય તો અંગ્રેજી ભાષા તો કેટલી સમૃદ્ધ છે આપણે અંગ્રેજીનું એક પાઠ્યપુસ્તક લઈને બેસીએ અને વાંચવાનું શરૂ કરીએ અને કોઈ એક એવો શબ્દ છે એના ઉપર કોન્સન્ટ્રેશન કરીએ ધ્યાન કેન્દ્રિત કરતાં એ શબ્દમાંથી અલગ અલગ નવા શબ્દોને છૂટા પાડવાનું શરૂ કરીએ એટલે એક જ શબ્દના આધારે આપણને અલગ અલગ નવા શબ્દો છે એ યાદ રહી જાય છે જ્યારે આપણે શબ્દોને છૂટા પાડીએ ત્યારે એ શબ્દો કે જીત આપે છૂટા પાડ્યા છે એ અર્થપૂર્ણ છે કે કેમ એની માહિતી જો તમારી પાસે ન હોય તો ચોક્કસથી એના માટે આપ આપના વિષય શિક્ષકને પૂછી શકો એ તરત જ આપને જણાવશે કે તમે જે છૂટો પાડેલો સ્પેલિંગ છે એ સાચો છે કે ખોટો છે અને એમ કરતાં કરતાં આપના વિષય શિક્ષક પણ આપને એક બે બીજા સ્પેલિંગ છે એ નવા એમાંથી શીખવશે વાવ તો આ અદ્ભુત પ્રવૃત્તિ છે એ દરેકે કરવાની છે અને અસંખ્ય અંગ્રેજીના સ્પેલિંગો છે એનું જ્ઞાન મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ કરવા માટે અહીંથી હું આપને થોડાક સ્પેલિંગ સૂચવું છું એ સ્પેલિંગ છે એ તમારે ડિક્શનરીની અંદરથી શોધવાના છે અને એ મુખ્ય સ્પેલિંગમાંથી તમારે અલગ અલગ નાના નાના સ્પેલિંગ છે એને તૈયાર કરવાના છે તો તમે બધા સ્પેલિંગ છે એ નોંધી લેશો માય ડિયર ફ્રેન્ડ્સ તમે અહીંયા ટ્રાન્સપોર્ટેશન શબ્દના આધારે બનેલા શબ્દો કે જે પાંચ શબ્દો તમે અહીંયા જોઈ શકો છો સ્પોટ સ્ટેશન સેન્ટ રોટેશન અને પોર્ટ આ પાંચ શબ્દોમાંથી તમારે અન્ય નવા અંગ્રેજીના સ્પેલિંગો તૈયાર કરવાના છે બધા જ વિદ્યાર્થીઓ આ કાર્ય છે એ ખૂબ સારી રીતે કરે અને સરસ મજાના નવા અંગ્રેજીના સ્પેલિંગ બનાવવા માટેનો પ્રયત્ન કરે તમને એમ થતું હોય કે અહીંયા જે લિસ્ટ દેખાઈ રહ્યું છે શું એમાંથી સ્પેલિંગ બનવા શક્ય છે કે કેમ કારણ કે એક મુખ્ય સ્પેલિંગમાંથી જો આ બધા શબ્દો છે છૂટા પડે તો હવે એમાંથી બાકી શું રહેશે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીની અંદર આર્ટિકલ એથી માંડી અને લાંબામાં લાંબા જે સ્પેલિંગો છે એ રહેલા છે એટલે જો આપણે એને સમજી અને બીજા નવા સ્પેલિંગ તૈયાર કરવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસથી આપણે એની અંદર ઘણું બધું કરી શકીએ છીએ જેમ કે અહીંયા પ્રથમ શબ્દ તમે જોઈ શકો છો સ્પોટ હવે એની અંદરથી એક નવું સ્પેલિંગ તૈયાર થાય શોર્ટ એસઓ આર ટી આ એક ઇંગ્લિશ વર્ડ છે જે ખૂબ મિનિંગફુલ છે રાઈટ તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આ જે સ્ક્રીન ઉપર દેખાતા જે સ્પેલિંગ છે એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશો ઇંગ્લિશ ડિક્શનરી જો સાથે સાથે હોય તો એનો પણ ઉપયોગ કરશો તમારા ભાઈ બહેનનો સહકાર લઈને તમે આ કામ કરી શકો પણ આપણા જ્ઞાનની અંદર વધારો થાય એવી પ્રવૃત્તિ દરેકે કરવાની છે મને આશા છે કે તમે ખૂબ સારી રીતે આ બધી જ પ્રવૃત્તિ છે એ કરશો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ અને આપણા જ્ઞાન સેતુ પુસ્તકના પેજ નંબર ફોર્ટી નાઇન ઉપર આપેલ એક એક્ટિવિટી તમે જોઈ શકો છો નીચે આપેલા વર્ડમાં વપરાયેલ આલ્ફાબેટ્સનો ઉપયોગ કરી નવા શબ્દો બનાવો અને લખો હમણાં જે જ્ઞાન મેળવ્યું છે એ જ પ્રકારે આપણે આ પ્રવૃત્તિ કરવાની છે સ્પેલિંગ થોડા જુદા છે તો સારું પણ છે આપણને ઘણું બધું નવું શીખવા પણ મળશે તો આ બધા જ જે સ્પેલિંગ છે એને બરાબર ઓબ્ઝર્વ કરવાના છે અહીંયા માત્ર ત્રણ ચાર લાઈન આપેલી છે પણ એના અંદરથી શક્ય એટલા વધારે સ્પેલિંગ છે આપણે તૈયાર કરવાનો પ્રયત્ન કરવાનો છે એન્ડ ધ વે યુ કેન લર્ન ઇંગ્લિશ વેરી વેલ ફાઇન તો તમે બધા જ આ પ્રવૃત્તિ કરશો એવી મને આશા છે ચાલો જોઈએ આપણી એક્ટિવિટી પ્રારંભિક ધોરણે હું તમને ક્યાંક મદદ કરું અને ત્યાર પછી આપ ખૂબ સરળતાથી આ પ્રવૃત્તિ કરી શકશો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પ્રથમ નંબરનો સ્પેલિંગ આપેલો છે સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ શબ્દ છે એના આધારથી તમારે બીજા નવા અલગ અલગ સ્પેલિંગ તૈયાર કરવાના છે તમને એમ થતું હોય કે સ્ટુડન્ટમાંથી કેવા સ્પેલિંગ બની શકે તો એનું એક ઉદાહરણ તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો સ્ટુડન્ટના આધારે પ્રથમ શબ્દ બનેલો છે સ્ટન્ટ ચોક્કસ પ્રકારના કરતબો તો તમે જોઈ શકો છો જે શબ્દ એસ ટીયુ એન ટી એની અંદર ઉપયોગ થયેલા જેટલા પણ આલ્ફાબેટ્સ છે એ બધા જ આલ્ફાબેટ્સનો આપણા મુખ્ય સ્પેલિંગ સ્ટુડન્ટ્સની અંદર ઉપયોગ થયેલો છે બાવ તો વિદ્યાર્થી મિત્રો હવે આ રીતે તમારે બાકીની જે ખાલી જગ્યાઓ છે એની અંદર સ્ટુડન્ટ્સના આધારે નવા સ્પેલિંગ છે એને તૈયાર કરવાના છે બીજા નંબરનો સ્પેલિંગ તમે જોઈ શકો છો કોમ્પિટિશન અ બિગ વર્લ્ડ હવે કોમ્પિટિશનમાંથી આપણે એક નવો શબ્દ જાણવા માટેનો પ્રયત્ન કરીએ અને વિદ્યાર્થી મિત્રો એક મહત્ત્વની વસ્તુ એ છે કે જ્યારે તમે મૂળ શબ્દમાંથી નવા નવા શબ્દો તૈયાર કરો છો તો એ નવા શબ્દો પણ કદાચ આપની સમક્ષ પ્રથમ વખત આવી રહ્યા હશે તો એ જ્ઞાન છે એ તમને આગળ ખૂબ મદદ કરશે શબ્દ આપેલો છે કોમ્પિટિશન એમાંથી આપણે જો નવો શબ્દ બનાવવાનો પ્રયત્ન કરીએ તો આપણને મળશે પિટિશન દયાની અરજી તો આ એક નવો શબ્દ જે કદાચ તમે પ્રથમ વખત સાંભળ્યો હશે છે ને મજાની વાત તો આ રીતે તમે નવા નવા સ્પેલિંગો બનાવી શકો છો ત્રીજા નંબરનો શબ્દ આપેલો છે ઇન્ટરેસ્ટિંગ વાવ અગેઇન અ બિગ વર્લ્ડ વિદ્યાર્થી મિત્રો ઇન્ટરેસ્ટિંગ ના આધારે એમાંથી છૂટો પડતો પ્રથમ શબ્દ છે સ્ટિંગ એટલે સ્ટિંગ એટલે ડંખ મારો મુખ્ય જે સ્પેલિંગ હોય એમાંથી જ્યારે આપણે નવા સ્પેલિંગ બનાવીએ છીએ ત્યારે જરૂરી નથી કે એ સ્પેલિંગ છે એ ક્રમશઃ તમારા મુખ્ય સ્પેલિંગની અંદર આપેલો હોય આડાઅડા ક્રમમાં ગોઠવેલા આલ્ફાબેટ્સ છે એને તમે યોગ્ય ક્રમમાં ગોઠવી અને એક સાચો અને નવો સ્પેલિંગ છે એ બનાવી શકો એટલે ક્રમશઃ અથવા તો લાઇનસર ન શોધતા થોડીક વધારે મહેનત કરવાનો પ્રયત્ન કરીશું માનસિક થોડોક ભાર પડે એવો આપણે પ્રયત્ન કરીએ તો ચોક્કસથી આપણે ખૂબ સરસ નવા સ્પેલિંગ છે એને શોધી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ યુનિટની અંદર અલગ અલગ પ્રકારના તમે એક્ઝામ્પલ્સ જોયા અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ જોઈ અને એના આધારે તમે અલગ અલગ પ્રકારનું જ્ઞાન મેળવ્યું પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર્સ ત્યાર પછી તમે લેમન જ્યુસ બનાવવાની સરસ મજાની પદ્ધતિ વિશે જાણ્યું અને ત્યાર પછી તો છેલ્લે ખૂબ જ મનોરંજક પ્રવૃત્તિ કે જેમાં એક સ્પેલિંગમાંથી અસંખ્ય બીજા સ્પેલિંગો બનતા હતા વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને આજના સેશનની અંદર ખૂબ મજા પડી છે જેટલી પ્રવૃત્તિના જેટલા ઉદાહરણો મેં અહીંયાથી આપને બતાવ્યા છે એ આપે જોયા છે બરાબર બાકી રહેતા જેટલા પણ ઉદાહરણો છે એને આપે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે અને તમારા જ્ઞાન સેતુ પુસ્તકની અંદર આપેલા જેટલા પણ ક્વેશ્ચન આન્સર્સ છે એને તમારે કમ્પ્લીટ કરવાના છે ક્યાંય પણ મુશ્કેલી કે મૂંઝવણ લાગે તો આપ આપણા વિષય શિક્ષકની મદદ લઈ શકો પણ ખૂબ સારી રીતે એને પૂર્ણ કરવા માટેનો પ્રયત્ન કરશો મળીશું આવતા યુનિટમાં ત્યાં સુધી બધા જ સુરક્ષિત રહેજો ઘરે રહીશો આભાર